ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે 12મા પ્રકરણનું પુનરાવર્તન જોઈ રહ્યા હતા. તો આગળના વિડીયોમાં આપણે સાદા સરવાળા જોયા, તો આજે આપણે વધતીવાળા સરવાળાનું પુનરાવર્તન કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો, મારી સાથે પોતાની ગણિતની નોટબુકની અંદર વધતીવાળા દાખલા ગણશો. તો ચાલો આજે આપણે શરૂઆત કરીએ. પહેલો દાખલો છે 25 વત્તા 48, બરાબર. આગળ આપણે શીખી ગયા છે, આ તો ફક્ત તમને ફરીથી સમજ પડે તેના માટે મેડમ પુનરાવર્તન કરાવે છે. તો 25 વત્તા 48, તો આપણે એકમની સંખ્યાનો સરવાળો કરીશું. 5 ની અંદર 8 ઉમેરો, તો આપણે 5 ની અંદર 8 ઉમેરીશું એટલે આપણે 5 મીંડા પાડીએ પહેલાં. તો 1 2 3 4 5, ચાલો એમાં 8 ઉમેરો, 8 મીંડા પાડો. હવે 1 2 3 4 5 6 7 8, ચાલો હવે ગણતરી કરીએ આપણે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, કેટલો જવાબ આવ્યો? 13. તો 13 ની અંદર જ્યાં એકમની સંખ્યા છે તે આપણે ક્યાં મૂકવાની? નીચે. ક્યાં મૂકવાની છે? અહીંયા નીચે. અને જે દશકની સંખ્યા છે, આ જે દશકની સંખ્યા છે તે ક્યાં જશે? ઉપર વડ્ડી જશે, એટલે કે વડ્ડી ઉપર, એટલે 1 વડ્ડી આવશે, બરાબર ને? તો આપણે પહેલાં આગળના દાખલાની અંદર 2 જ સંખ્યાનો સરવાળો કરતા હતા, બરાબર. હવે વડ્ડીવાળા દાખલાની અંદર આપણે 3 સંખ્યાનો સરવાળો કરવો પડશે. કેટલી સંખ્યાનો? 3. 1 2 અને 3, બરાબર ને? પહેલાં આપણે વડ્ડીની ગણતરી કરતા ન હતા, હવે આપણે વડ્ડીની ગણતરી પણ કરવી પડશે. તો આપણે સૌથી પહેલાં વડ્ડીનું 1 મીંડુ પાડીશું. સૌથી પહેલાં આપણે વડ્ડીની જ ગણતરી કરવાની, જેથી આપણે ભૂલી જઈએ નહીં અને આપણો દાખલો ખોટો પડે નહીં. તો ચાલો સૌથી પહેલાં વડ્ડીના 1 મીંડુ, પછી છે કેટલા? 2. તો આપણે 2 મીંડા પાડીશું. એના પછી નીચે કેટલા છે? 4. તો આપણે 4 મીંડા પાડીશું. 1 2 3 4, ચાલો હવે ગણતરી કરીએ. તો 1 2 3 4 5 6 અને 7, તો અહીંયા કેટલો જવાબ આવ્યો? 73 જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો? 73. ચાલો એવી જ રીતે આપણે બીજો દાખલો જોઈશું. 53 વત્તા 27. તો ચાલો આપણે એકમના દાખલાનો સરવાળો કરીએ. તો આ કેટલા છે? 3. તો આપણે 3 મીંડા પાડીશું. તો 1 2 3, ચાલો નીચે કેટલા છે? 7. તો આપણે 7 મીંડા પાડીએ. તો 1 2 3 4 5 6 7, ચાલો હવે ગણતરી કરીએ. તો 1 2 3 4 5 6 7 8 9 10, બરાબર. કેટલો જવાબ આવ્યો? 10. તો નીચે શું રહેશે? 0, અને વડ્ડી પડી 1. ઉપર વડ્ડી કેટલી આવી? 1. તો ચાલો આપણે સૌથી પહેલાં વડ્ડીનું મીંડું, એટલે કે વડ્ડીની 1 છે એટલે 1. નીચે કેટલા છે? 5. 1 2 3 4 5, પછી કેટલા છે? 2. તો 1 અને 2, ચાલો હવે ગણતરી કરો. તો 1 2 3 4 5 6 7 અને 8, તો અહીંયા કેટલો જવાબ આવશે? 8, એટલે 80 જવાબ આવ્યો. ચાલો ત્રીજો દાખલો જોઈએ આપણે. 49 વત્તા 18, ચાલો આપણે સૌથી પહેલાં કેટલા મીંડા પાડીશું બોલો જોઈએ? તો 9 મીંડા. આપણે 9 મીંડા પાડીએ. 1 2 3 4 5 6 7 8 9, ચાલો એની નીચે કેટલા છે? 8. તો 1 2 3 4 5 6 7 8, ચાલો હવે ગણતરી કરીએ. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17, કેટલો જવાબ આવ્યો? 17. તો 17 7, વધી પડી 1. ચાલો હવે આ બાજુની સંખ્યા, દશકની સંખ્યાનો સરવાળો કરીએ. તો દશકની સંખ્યામાં 1 છે, પછી છે 4. તો 1 2 3 4, પછી છે 1. તો ચાલો હવે ગણતરી કરો એની. 1 2 3 4 5 6, તો આપણે અહીંયા લખીશું 6, બરાબર છે. ચાલો સરસ જવાબ આવી ગયો. હવે આગળ જોઈએ આપણે 46 વત્તા 27, ચાલો 46 વત્તા 27, ચાલો આપણે હવે એના મીંડા પાડીશું.
છ છે એટલે આપણે છ મીંડા પાડીએ, તો એક બે ત્રણ ચાર પાંચ છ. ચાલો એના પછી છે સાત, તો આપણે સાત મીંડા પાડીશું, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત. ચાલો હવે ગણતરી કરો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર. ચાલો તેરમાં ત્રણ વધી ફરી એક. ચાલો હવે વધીની સૌથી પહેલાં આપણે વધીનું મીંડું એક, એના પછી કેટલા છે ચાર, તો એક બે ત્રણ ચાર, પછી છે બે. તો ચાલો ગણતરી કરો હવે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, અહીંયા કેટલો જવાબ આવ્યો, તોતેર જવાબ આવ્યો. ચાલો એના પછી છે એકસઠ વત્તા ઓગણત્રીસ. ચાલો નવની અંદર એક ઉમેરો તો કેટલા થશે, તો એ તો તમને આવડતું થશે કે નવની અંદર એક ઉમેરશું તો જવાબ આવશે દસ, બરાબર છે. તો દસો શૂન્ય વધી ફરી એક. ચાલો સૌથી પહેલાં વડીનું મીંડું આપણે ગણીશું, શૂન્ય એની નીચે છ છે એટલે છ, એક બે ત્રણ ચાર પાંચ છ, પછી છે બે એટલે બે મીંડા, ગણી કાઢો હવે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, અહીંયા કેટલો જવાબ આવશે નવ. આગળ જોઈએ બાવન વત્તા ઓગણચાલીસ. ચાલો બાવનની અંદર ઓગણચાલીસ ઉમેરો, તો બેની અંદર નવ ઉમેરો, તો સૌથી પહેલાં આપણે બે મીંડા પાડીશું પછી નવ મીંડા પાડીએ, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. ચાલો નવ ને દસ અગિયાર, અગિયાર આવ્યા એટલે અગિયારો એક વડી પરી એક. ચાલો પાંચની અંદર એક ઉમેરો, તો સૌથી પહેલાં વડીનું મીંડું પછી એક બે ત્રણ ચાર પાંચ, નીચે ત્રણ છે એટલે ત્રણ, એક બે ત્રણ. ચાલો ગણતરી કરો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, એટલે કેટલો જવાબ આવશે અહીંયા એકાણું, બરાબર છે. ચાલો આગળ બીજા નંબર બીજી રીતના દાખલા જોઈએ આપણે, ચૌદ વત્તા અડસઠ. તો ચારની અંદર આઠ ઉમેરો, તો ચાલો આપણે ચારમાં આઠ ઉમેરીએ, તો સૌથી પહેલાં આપણે ચાર મીંડા પાડીશું, તો એક બે ત્રણ ચાર આઠ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. ચાલો ગણતરી કરો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર, તો બારો બે વધી પડી એક. ચાલો એકને એક કેટલા થશે બે, તો આપણે બે મીંડા પાડીશું છ, તો એક બે ત્રણ ચાર પાંચ છ. ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, તો કેટલો જવાબ આવ્યો બ્યાસી જવાબ. ચાલો બોતેર વત્તા ઓગણીસ, બોતેરની અંદર ઓગણીસ ઉમેરો. ચાલો હવે નવની અંદર આપણે બે ઉમેરવાના છે, તો આગળ મેં તમને શીખવાડું તે પ્રમાણે હવે કરીએ, જે મોટી સંખ્યા હોય તેના મીંડા પાડવાના નહીં, નાની સંખ્યા હોય તેના મીંડા પાડીએ. તો આ નવ મોટી સંખ્યા છે અને બે નાના છે, તો આપણે બે મીંડા પાડીએ. નવ પછીની ગણતરી કરવાની, તો દસ અગિયાર એટલે અગિયારો એક વડી પડી એક. ચાલો હવે સાતની અંદર એક ઉમેરો, તો સાતની અંદર આપણે એક ઉમેરશું તો કેટલા થશે આઠ, આઠની અંદર પાછો એક ઉમેરો તો કેટલા થશે નવ, એટલે કેટલો જવાબ આવ્યો એકાણું. ચાલો પાંસઠ વત્તા ઓગણીસ, પાંસઠની અંદર ઓગણીસ ઉમેરો. ચાલો મેં તમને આગળ કીધું તેમ નવના આપણે મીંડા નહીં પાડ, આપણે કઈ સંખ્યાના મીંડા પાડીએ, નાની સંખ્યા એટલે કે પાંચના, તો એક બે ત્રણ ચાર પાંચ. નવ પછીની ગણતરી કરીએ, તો દસ અગિયાર બાર તેર ચૌદ, તો ચૌદ ચાર વધી પરી એક. ચાલો છની અંદર એક ઉમેરો તો કેટલા થશે સાત, સાતની અંદર એક ઉમેરો તો કેટલા થશે આઠ, બરાબર ને. ચાલો હવે એના પછી છે ચોપન વત્તા અઠ્ઠાવીસ. ચાલો ચાર મીંડા પાડી આપણે, એક બે ત્રણ ચાર, તો આઠ પછી નવ દસ અગિયાર બાર, તો બારો બે વધી એક. પાંચની અંદર એક ઉમેરો કેટલા થશે છ, છની અંદર બે ઉમેરો તો સાત આઠ, એટલે બ્યાસી જવાબ. ચાલો ત્યાર પછી છે ઓગણચાલીસ વત્તા અડતાલીસ. ચાલો નવની અંદર આઠ ઉમેરો, નવની અંદર કેટલા ઉમેરવાના છે આપણે આઠ ઉમેરવાના છે, તો આપણે આઠ મીંડા પાડીશું, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, નવ પછી દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર, તો સત્તર સાત વધી પડી એક. ત્રણને એક ચાર, ચારની અંદર ચાર ઉમેરે તો કેટલો જવાબ આવશે, તો ચારની અંદર ચાર ઉમેરે તો આઠ જવાબ આવશે,
चलो 57 + 33 सात नी अंदर 3 उमेरो तो 7 पछी आपणे गणतरी करिए 8 9 10 तो 10 0 = 1 5 नी अंदर 1 उमेरो तो 6 नी अंदर 3 उमेरो तो 7 8 9 એટલે કેટલો જવાબ આવ્યો 90 બરાબર તો આ બે લાઈનના જે દાખલા મેડમે ગણાવ્યા છે એ તમારે તમારી નોટબુકમાં ગણી લેવા અને ત્યાર પછીની જે એક લાઈન છે તે તમારે દરેક વિદ્યાર્થી મિત્રોએ જાતે મને ગણીને ફોટો પાડીને મોકલવો હવે આગળના જે દાખલા છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું